नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय SS चैप्टर नंबर 6 भारतना सांस्कृतिक वारसाना स्थळो। भारतना सांस्कृतिक वारसाना स्थळो चैप्टर नंबर 6 ની અંદર આપણે ભાગ 2 આગળના લેક્ચર ની અંદર મહાબલીપુરમ, કોણાર્ક સૂર્ય મંદિર અને ખજુરાહોના મંદિર વિશે અભ્યાસ કર્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ભાગ 3 ની અંદર બૃહદેશ્વરના મંદિર વિશે અભ્યાસ કરીશું। તો બૃહદેશ્વરનું મંદિર જે છે તે ક્યાં આવેલું છે? બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુ રાજ્યના થંજાવુર, તેને બીજા શબ્દોમાં તાંજોર પણ કહેવામાં આવે છે, થંજાવુર જિલ્લામાં આવેલું છે। આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી 1010 સુધીના સમયગાળામાં થયેલું હોય તેવું મનાય છે। તેનું નિર્માણ જે છે તે દ્રવિડ શૈલીમાં થયું છે। કઈ શૈલીમાં થયું છે? દ્રવિડ શૈલીમાં થયું છે। બૃહદેશ્વરનું મંદિર જે છે એટલે કે ભગવાન શિવનું મંદિર, આ મંદિરનું નિર્માણ જે છે તે ચોલ વંશના રાજા રાજ પ્રથમે કરાવ્યું હતું। કોને કરાવ્યું હતું? બૃહદેશ્વરના ચોલ વંશના રાજા રાજ પ્રથમે કરાવ્યું હતું। તેથી આ મંદિરને રાજ રાજેશ્વરના મંદિર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। છે ભગવાન શિવનું મંદિર, પરંતુ રાજા રાજ પ્રથમે બંધાવ્યું હોવાને કારણે તેને રાજ રાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિર જે છે તે 500 ફૂટ લાંબુ છે, 500 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું છે અને જમીનથી 200 ફૂટ આ મંદિર જે છે તે ઊંચું છે। આ મંદિરના ઝરોખા, દરવાજા, સુંદર કલાત્મક કોતરણીને કારણે તે સમગ્ર વિશ્વમાં બૃહદેશ્વરનું મંદિર જે છે તે પ્રખ્યાત છે। તો બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? તો આ મંદિર એટલે કે બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુ રાજ્યના થંજાવુર અથવા તેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે તાંજોર જિલ્લામાં આવેલું છે। બૃહદેશ્વર ચોલ વંશના રાજાઓની રાજધાનીનું નગર બૃહદેશ્વરે ચોલ વંશના રાજાઓની રાજધાનીનું નગર હતું। આ મંદિરનું નિર્માણ જે છે તે ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળામાં થયું હોય તેવું મનાય છે। તેનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? તો દ્રવિડ શૈલીમાં। કઈ શૈલીમાં થયેલું છે? દ્રવિડ શૈલીમાં। બૃહદેશ્વરનું મંદિર જે છે તે ભગવાન શિવનું મંદિર છે। બૃહદેશ્વરનું મંદિર એ કયા ભગવાનનું છે? તો ભગવાન શિવનું મંદિર છે, ભગવાન શિવનું મંદિર છે। આ મંદિરનું નિર્માણ, આ મંદિરનું નિર્માણ કોને કરાવ્યું છે? તો ચોલ વંશના રાજા, ચોલ વંશના રાજા કયા હતા? રાજ પ્રથમ, રાજ પ્રથમે કરાવ્યું હોવાથી, રાજ પ્રથમે કરાવ્યું હોવાથી તે કયા મંદિર તરીકે જાણીતું છે? તો રાજેશ્વરના મંદિર તરીકે તે જાણીતું છે। બૃહદેશ્વરનું મંદિર એટલે કે આ મંદિર જે છે તે 500 ફૂટ
लांबो 250 फूट पहोळो अने जमीन थी 200 फूट ऊंचो छे। आ मंदिर ना भव्य दरवाजा जरूखा अने सुंदर कलात्मक कोतरणी कारणे ते विश्वभरमां प्रख्यात छे। भव्य दरवाजा जरूखा अने सुंदर कलात्मक कोतरणीने कारणे समग्र विश्वभरमां ગૃહદેશ્વરનું મંદિર પ્રખ્યાત છે। ખ્યાલ આવી ગયો? તો ગૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું, કોના શાસનકાળ દરમિયાન? તો ચોલ રાજાઓના શાસનકાળ દરમિયાન। તે ક્યાં આવેલું છે? તો તમિલનાડુ રાજ્યના થંજાવુર એટલે કે તાંજોર જિલ્લામાં આવેલું છે। ગૃહદેશ્વર એ કયા વંશના રાજાઓની? તો ચોલ વંશના રાજાઓની રાજધાનીનું નગર હતું। તેનું નિર્માણ કઈ સાલમાં થયેલું છે? તો ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળામાં તેનું નિર્માણ થયું હોય તેવું માનવામાં આવે છે। તેનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? તો દ્રવિડ શૈલીમાં થયું છે। ગૃહદેશ્વરનું મંદિર એ કયા ભગવાનનું મંદિર છે? તો ભગવાન શિવનું મંદિર છે। આ મંદિરનું નિર્માણ ચોલ વંશના રાજા કોણ હતા? રાજરાજ પ્રથમે ગૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાથી તે રાજરાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખાય છે। હવે તમને કદાચ પ્રશ્ન એ રીતે પૂછું, જે કંઈ પણ તમને કહું છું, જે બોલું છું, પ્રશ્ન કઈ રીતે પૂછાય એ બધું ધ્યાનમાં રાખજો, કારણ કે એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે। તો તમિલનાડુ રાજ્યમાં આવેલા રાજરાજેશ્વરના મંદિરનું પરિચય આપો તો તમને ખબર હોવી જોઈએ કે રાજરાજેશ્વરનું મંદિર એટલે બૃહદેશ્વરનું મંદિર। તો બૃહદેશ્વરનું મંદિર જે છે તે 500 ફૂટ લાંબુ છે, 250 ફૂટ પહોળું છે અને જમીનથી તેનું શિખર સુધીનો ભાગ જે છે તે 200 ફૂટ ઊંચો છે। બૃહદેશ્વરના મંદિરના ભવ્ય દરવાજા, સુંદર ઝરૂખા, સુંદર કલાત્મક કોતરણીને કારણે તે સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે। તો ખ્યાલ આવી ગયો બૃહદેશ્વરનું મંદિર બે ગુણમાં પૂછાય છે। ચલો એના પછી આવશે કુતુબ મિનાર। ઊંચાઈ જે છે તે 72.5 મીટર
મીટર છે 72.5 મીટર છે તેનો જે ભૂતળનો ઘેરાવો છે જે જમીન પરનો છે એનો ગોળાયેલો જે ભાગ છે એ 13.75 મીટર છે કેટલા મીટર છે 13.75 નીચેથી તે પોળો છે અને જેમ જેમ એ મિનારો ઊંચે જાય છે એમ તે મિનારો સાંકડો થતો જાય છે ઉપર જતા તેનો ઘેરાવો જે છે તે 2.70 મીટર જેટલો 2.75 મીટર જેટલો તેનો ઉપર જતા તેનો ઘેરાવો થાય છે ઊંચાઈ પર જતા તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે નીચે 13.75 મીટર તેનો ઘેરાવો છે પણ જેમ જેમ ઉપર જાય છે તેમ તેનો ઘેરાવો સાંકડો થતો જાય છે એટલે તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે કુતુબ મિનાર ઉપર જે છે તે કુરાનની આયાતો કંડારવામાં આવેલી છે જેમ કે આપણા શાસ્ત્રો છે તે શાસ્ત્રોની અંદર આપણા કેટલાક શ્લોકો જે છે એનું જે વર્ણન કરેલું છે આપણા ઇતિહાસ જે છે રચાય છે તેનું વર્ણન કરેલું છે તેવી જ રીતે આ મિનારા ઉપર જે મુસલમાનોનો ગ્રંથ કયો છે કુરાન છે તે કુરાનની અંદર ના જે તે શાસ્ત્રો જે છે તે કુરાન જે તે શાસ્ત્ર છે એની વર્ણન જે છે તે કુતુબ મિનાર ઉપર કંડારવામાં આવેલું છે બધું ના કંડારે હોય એના જે મેઇન શ્લોકો હોય છે એ એના ઉપર કંડારવામાં આવેલા છે અને આ મિનારો જે છે તે સેનાથી બનાવવામાં આવ્યો છે તો લાલ પતલાલ અને સફેદ પથ્થરમાંથી બનાવવામાં આવેલો આ મિનારો જે છે તે ભારતનો સૌથી ઊંચો મિનારો તેને માનવામાં આવે છે તો કુતુબ મિનાર જે છે તે પથ્થરમાંથી બનેલો ભારતનો સૌથી ઊંચો મિનારો માનવામાં આવે છે કુતુબ મિનાર ક્યાં આવેલું છે દિલ્હીમાં કુતુબ મિનારનું નિર્માણ કઈ સદીમાં 12મી સદીમાં કોને કરાવ્યું હતું તો ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે તેનો બાંધકામ શરૂ કર્યું પરંતુ કુતુબુદ્દીન ઐબકનો અવસાન થતા તેનો અધૂરું રહેલું બાંધકામ કુતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલ્તુતમિશે પૂર્ણ કરાવ્યું આ મિનારો 72.5 મીટર ઊંચો છે 72.5 મીટર ઊંચો છે તેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે પરંતુ જેમ ઊંચે જઈએ તેમ તેનો ઘેરાવો સાંકડો થતો જાય છે 2.75 મીટર જેટલો થાય છે આ કિનારા પર શું કંડારવામાં આવેલું છે તો કુરાની આયાતો કંડારવામાં આવી છે કુતુબ મિનારે પથ્થરમાંથી બનાવવામાં આવેલો ભારતનો સૌથી ઊંચો મિનાર છે
તો કુતુબ મિનાર ક્યાં આવેલો છે દિલ્હીમાં તેનું નિર્માણ કઈ સદીમાં 12મી સદીમાં કોને કરાવ્યું હતું તો ગુલામ વંશના સ્થાપક હતા કુતુબુદ્દીન ઐબકે કુતુબુદ્દીન ઐબકે તેનું બાંધકામ શરૂ કર્યું હતું પરંતુ શું થાય છે કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે તો એનું બાંધકામ અધૂરું રહે છે તો કુતુબ મિનારનું અધૂરું રહેલું બાંધકામ કોણ પૂરું કરે છે તો કુતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલ્તુત્મિસ ઇલ્તુત્મિસે તેનું અધૂરું રહેલું કાર્ય પૂર્ણ કર્યું કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે તો 72.5 મીટર તેનો ભૂતળનો ઘેરાવો જમીન પર તેનો ઘેરાવો કેટલો છે 13.75 મીટર પરંતુ જેમ જેમ આ મિનારામાં ઊંચાઈ તરફ આપણે જોઈએ છીએ તો તેનો ઘેરાવો સાંકડો થતો જાય છે એટલે કે તેનો 2.75 મીટર જેટલો તેનો ઘેરાવો થઈ જાય છે નીચે 13.75 છે જ્યારે આપણે ઉપર જઈએ જોઈએ છીએ તો તેનો ઘેરાવો સાંકડો છે એટલે કે 2.75 મીટર જેટલો તેનો ઘેરાવો છે કુતુબ મિનાર ઉપર શું બંધાવવામાં આવેલું છે તો કુરાનની આયાતો ખાલી જગ્યા પૂછાશે કુતુબ મિનાર પથ્થરમાંથી બનાવવામાં આવેલો ભારતનો સૌથી ઊંચામાં ઊંચો મિનારો તેને ગણવામાં આવે છે ખ્યાલ આવી ગયો કુતુબ મિનાર હવે એના પછી આવશે હમ્પી હમ્પી ક્યાં આવેલું છે કૃષ્ણદેવરાય પ્રથમે
अनेक मंदिरों निर्माण करावो हतो अनेक मंदिरों निर्माण करावो हतो आ मंदिर मा आवेला स्तंभो अने स्तंभावलियों पर थांभला अने थांभलियों पर देवी पशु पक्षी मनुष्य योद्धा नर्तक એટલે કે નૃત્ય કરતી વખતે નર્તકી વગેરેના શિલ્પો કંડારવામાં આવેલા છે કૃષ્ણદેવરાય પ્રથમે પોતાના શાસનકાળ દરમિયાન હમ્પીમાં વિઠ્ઠલરામ અને હજારારામના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું તે સિવાય હમ્પીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને વિરૂપાક્ષના પણ મંદિરો આવેલા છે તો હમ્પી ક્યાં આવેલું છે હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં આવેલું છે હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં આવેલું છે તે વિજયનગર કયા સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું તો વિજયનગર હમ્પી એ વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું વિજયનગરના કલાપ્રેમી શાસક કોણ હતા તો કૃષ્ણદેવરાય પ્રથમ કૃષ્ણદેવરાય પ્રથમે હમ્પીમાં અનેક મંદિર સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું આ મંદિર સ્થાપત્યોની અંદર સ્તંભો અને સ્તંભાવલિઓ પણ નિર્માણ થયું હતું એ સ્તંભો અને સ્તંભાવલિઓ પર સાના શિલ્પો કંડારવામાં આવ્યા હતા તો દેવી પશુ પક્ષી મનુષ્ય યોદ્ધા અને નર્તકી ના શિલ્પો કંડારવામાં આવેલા છે કૃષ્ણદેવરાય પ્રથમે પોતાના શાસનકાળ દરમિયાન હમ્પીમાં કયા મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું તો વિઠ્ઠલરામ અને હજારારામના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું આ ઉપરાંત હમ્પીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે કૌંસમાં તમને અચ્યુતરામ આપ્યું છે અચ્યુતરામ એ જ ભગવાન શ્રી કૃષ્ણ અને વિરૂપાક્ષના પણ મંદિરો આવેલા છે તો ખ્યાલ આવી ગયો હમ્પી ઓકે હવે એના પછી આપણે જોઈશું હુમાયુનો મકબરો હુમાયુનો મકબરો મુગલકાળે
સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુના અવસાન બાદ તેમના પત્ની કોણ હતા? હમીદા બેગમ. હમીદા બેગમે આ મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. તેનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે? તો ઈરાની શૈલીમાં. અને તે લાલ અને સફેદ રંગના પથ્થરથી બનાવવામાં આવેલો છે. ઓકે, તો હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. કયા સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે? તો મુગલ રાજાઓના સમયનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુનું અવસાન થાય છે. હુમાયુનું અવસાન થતાં તેની પત્ની જે છે હમીદા બેગમે હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. તેનું નિર્માણ કઈ શૈલીમાં થયું છે? તો ઈરાની શૈલીમાં. ખાલી જગ્યા પૂછાશે કે હુમાયુના મકબરાનું નિર્માણ ખાલી જગ્યા શૈલીમાં થયેલું છે? તો ઈરાની શૈલીમાં થયેલું છે. હુમાયુનો મકબરો બનાવવા માટે કયા પથ્થરનો ઉપયોગ થયો હતો? તો લાલ અને સફેદ રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો હુમાયુનો મકબરો એ મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે, જે દિલ્હીમાં આવેલો છે. હુમાયુના અવસાન બાદ તેની પત્ની હમીદા બેગમે હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. તેનું નિર્માણ ઈરાની શૈલીમાં થયેલું છે. વળી તે લાલ અને સફેદ રંગના પથ્થરથી તેને બનાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે કેટલા પ્રશ્નો ભણ્યા? તો કે પહેલું હુમાયુનો મકબરો, હમ્પી, કુતુબ મિનાર અને બૃહદેશ્વરનું મંદિર. એમાંથી તમારે બૃહદેશ્વરનું મંદિર, કુતુબ મિનાર અને હમ્પી આ ત્રણે ત્રણ પ્રશ્નો જે છે એ બે ગુણની અંદર પૂછાય છે. અંદરથી તમને ખાલી જગ્યા વિકલ્પ ખરા ખોટા પણ પૂછાઈ શકે છે. એટલે બૃહદેશ્વર, હમ્પી અને કુતુબ મિનાર આ ત્રણ પ્રશ્નો જે છે એ તમારે તૈયાર કરી અને નોટબુકમાં લખવાના.